तेजे ने छाया ए रे
मैसेज पहुंच गया। वेरी गुड, खूब सरस। અસ્તિત્વમાં કેટલી સરસ વ્યવસ્થા છે, મારી ઈચ્છા હતી કે આ ગીત મારે સાંભળવું, કારણ કે એના શબ્દો એટલા સરસ છે, પણ ક્યાંયથી સાંભળવા કે રાગ ના મળતો, અને આજે જાણે સંભળાઈ ગયો હોય છે। અસ્તિત્વની વ્યવસ્થા એટલી અદભુત છે। મેં તમને સુખડીની વાત કરતા હતા જતા જતા, રાઈટ, જેમ ભાઈ કરણ લઈને આવી ગયો, બધું જ ગોઠવાઈ જ જાય છે। આપણે શિબિરની અંદર અસ્તિત્વમાં, વ્યવસ્થામાં, માનવમાં, સ્વયં વ્યવસ્થામાં, જીવન ક્રિયામાં ચાલી રહ્યા છે, રાઈટ। આસ્વાદનપૂર્વક ચયન, તુલનપૂર્વક વિશ્લેષણ। હવે આપણે જોઈએ ચિત્રણ। આ ગાલીચો છે, પેઇન્ટિંગ છે, કોતરકામ છે કે કાતરકામ છે? ઊંટના શરીર ઉપર આવા પ્રકારની કાતર ચલાવવાની પ્રક્રિયા પછી જે ચિત્રો બને છે એની સ્પર્ધા થાય છે। હવે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ ચિત્રણ। તમારી સામે અદ્ભુત ચિત્ર દેખાવા છતાં તમારી અંદર ચિત્રણ ક્રિયા નિરંતર છે, એનું પ્રૂફ છે કે આની અંદર તમને ઊંટ દેખાય છે। ખ્યાલ આવે છે? પગ આટલું જ છે ચિત્ર તો, પણ આગળ ઊંટનું માથું હશે, નીચે પગ હશે, આવું કેવી રીતે ખબર પડે છે? મેં સંદેશાની અંદર તો સ્કલ્પચર જેવું દેખાય, અને છે ચિત્ર પ્રક્રિયા। થોડા વધુ ચિત્રો જોઈએ। છત્રી નું ચિત્રણ કેવી રીતે થાય? અહીંયા છત્રી છે નહીં, છત્રીની નીચે એક પુરુષ અને એક સ્ત્રી જઈ રહી છે એવું લાગે છે, પણ છત્રી છે નહીં એક્ઝેક્ટલી। તો આપણી અંદર ચિત્રણ ક્રિયા ચાલુ, આઈ મીન સતત ને સતત છે, એટલે આપણી સામે જે કંઈ આવે છે આપણે ચિત્રણ કરીએ છીએ, ચિત્રણ ઉપલબ્ધ છે। હવે જો આ એક નવું ચિત્ર તમારી અંદર ગયું, અને હવે આ નિરંતર ઉપલબ્ધ છે, ભવિષ્યમાં ગમે ત્યારે પણ આ ચિત્ર ઉપલબ્ધ છે, બોલો નામ ખાન અબ્દુલ ગફાર ખાન, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, શિક્ષક દિનના દિવસે એમને 5 સપ્ટેમ્બરે યાદ કરીએ। નહેરુ, એનીવે નામ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, તમારી અંદર ચિત્રણ થાય છે કે નહીં એ જ ઇમ્પોર્ટન્ટ છે। આ બધા કોફીના બીન છે, આની અંદર એક માણસ છુપાયેલો છે, દેખાઈ ગયો યસ, હેમિતન દેખાય છે, અશ્વિનભાઈ તમને દેખાઈ ગયો? ના, નહીં દેખાયો? તને દેખાઈ ગયો? ધવલ દેખાઈ ગયો? ના દેખાયો? તો લો ત્યારે દેખાડી દો, એ આ રહ્યો, ઓકે। હવે કેમ દેખાતો નથી? તો આપણી અંદર કોફીના બીનનું કે કોઈ પણ દાણાનું ચિત્રણ નિરંતર ઉપલબ્ધ છે, એટલે જે પણ છે આવે છે એને આપણે આપણી રેફરન્શિયલ ફ્રેમથી જ જોયા કરીએ છીએ, એટલે થોડા બીન્સ જોયા એટલે પછી બધા બીન્સ જ છે, એટલે આપણે ડિસ્ટિંગ્વિશ કરવાની કોશિશ કરતા નથી। બહુ સમય મળે તો કરી શકીએ, સમય મળે તો ડિસ્ટિંગ્વિશ કરી શકીએ, સમય આપીએ તો ડિસ્ટિંગ્વિશ કરી શકીએ, સમય આપીએ તો ડિસ્ટિંગ્વિશ કરી શકીએ, હું શરીર નથી, હું જીવન છું, શરીરથી અલગ છું, શરીરની જરૂરિયાત પૂરી થયા પછી પણ મારી જરૂરિયાત બાકી રહે છે,
મારો બધો જ પ્રયત્ન શરીરની જરૂરિયાત પૂરી કરવામાં જાય છે, મારી બધી ફરિયાદ મારી જરૂરિયાત પૂરી નથી થઈ એની છે, એ દિશામાં મારો કોઈ પ્રયત્ન નથી થતો, આવી ખબર પડે તો પછી તું તારા દિલનો દીવો થા, એ ગીત બરાબર સાર્થક નીવડે. તારે દીવો થવો પડશે, કોઈ તેજ બહારનું ચાલશે નહીં. કયા આકાર છે અહીંયા? ટ્રાયંગલ ફોટુ. બીજો કયો આકાર છે? ષટકોણ ફોટુ. સ્ટાર ફોટુ. વર્તુળ ખોટું. બતાવી દઉં, આ વર્તુળ છે નહીં, આ આર્ક છે અને એની વચ્ચે બે ખૂણા, આઈ મીન એક ખૂણો બનાવતી બે રેખાઓથી આર્કને કાપવામાં આવે છે. એ જ રીતે આ ત્રણ એરો છે. તમારી અંદર ચિત્રણની ક્રિયા છે એટલે તમે આવી રીતે ચિત્ર ઉભું કર્યું. આ એક ટ્રાયંગલ, આ બીજો ટ્રાયંગલ અને આ બધા વર્તુળ. આ વર્તુળને સ્ટારે કાપ્યા, આવું ચિત્ર ઉભું થાય છે. સમજાય છે હું જે કહી રહ્યો છું? રાતનો સમય છે, એક ટાયર પડ્યું છે, સામાન્ય અજવાસ છે, આપણે ચિત્રણ કરીએ છીએ સાફ પડ્યો. એવી જ રીતે લાંબા ટૂંકા પડછાયા, અંધારી રાત્રિમાં છોડ કે ઝાડના પડછાયા, આપણે ચિત્રણ કરીએ છીએ ભૂત. મામો થાય છે, મામો. કયા મામાને નવરાશ છે યાર? એના ભાણી અંત્યા જાય તમારી પાસે. મિત્રો, આપણે આપણે ચિત્રણ કરીએ છીએ માનવ, માનવનો ફેસ ધ્યાનથી જોઈએ. હાથી, કાચબો, બધા એકદમ ચાલુ પડી ગયા. હવે હું જરાક મોટો ફટકો મારતો, આ બધા તો ભલા છે વ્યવસ્થામાં, આપણે એના નામે બધા આપણી અંદર છે અને આપણે બધા ગુણ એના નામે ઠોકીએ. હાથી આવો, શિયાળ આવો, વાઘ આવો, આને જોતાની સાથે તરત કોણ યાદ આવે છે? વન્ડરફુલ. આ છે માણસનો મહિમા. ચિત્રણ ક્રિયા જીવનની અંદર સતત થઈ રહી છે. આ શરીરની મદદથી પાંચ સેન્સીસથી ખાલી વસ્તુઓ જાય છે એવું નથી, એટલે તો ચિત્ર ત્રણ વાંદરાનું જાય છે, પણ યાદ ગાંધીજી આવે છે. કારણ કે ક્યાંક પહેલા વાંચ્યું છે કે ગાંધીજી ત્રણ વાંદરા નું એક શિલ્પ રાખતા હતા, તો તરત જ ખટાક કરતું એ થઈ જાય. તો હવે શું કરવાનું? આપણે જ્યારે શરીર ઉપર અધ્યાસ છે એટલે શરીરને બેઝ માનીએ છીએ, પોતાનું શરીર માનીએ છીએ, એટલે સામે જે પણ ચિત્રો આવે છે એનું અર્થઘટન હું શરીર છું એમ જ કરીએ છીએ. તો ચિત્રણમાં શું પડ્યું છે? હું શરીર છું, સુવિધામાં સુખ છે. ચિત્રણ શું પડ્યું છે કહું છું, ચિત્રણ. અને આ ચિત્રણ નિરંતર ઉપલબ્ધ છે, સતત ઉપલબ્ધ છે. અત્યારે કોઈ વીંછી કોઈ ખાઈ રહ્યું નથી, પણ તમારી અંદર જે ડિસ્ટર્બન્સ ને ખળભળાટ થઈ રહ્યો છે એનું નામ છે ચિત્રણ.
ચિત્રણ નિરંતર ઉપલબ્ધ છે. આપણી અંદર જેટલા ચિત્રો પહેલા ભેગા થયેલા છે એ બધા સતત ને સતત છે જ. એટલે જે ચિત્રણ ઉપલબ્ધ છે એને આધારે બાકીના બધા નિર્ણયો થાય છે. આ પુરુષની સાથે કંઈક વાત કરવાની કે નથી કરવી, વાત સલામથી કરતા કોણ વાત કરે એ તો વીંછી ખાય છે, એવો નિર્ણય આપણે તરત કરી દઈએ. એની સાથે સંબંધ બાંધીશું, ફાલ્ગુનમાં જમવા બોલાવીશું, સાંજે ઇડલી ઢોસા ખવડાવીશું કે ના? તમે એને લઈને આવશો તો તમને એ નહીં મળે. એવા મારે માંસાહારી મારા ઘરમાં ના જોઈએ, સમથિંગ લાઈક ધેટ. મિત્રો સમજો, ચિત્રણ ક્રિયા જ્યાં સુધી પકડાય નહીં ને બરાબર ત્યાં સુધી ઉપરની ગતિ નહીં થાય. બોધ સંકલ્પ હોય એ તો હજી અડાડે અડ્યો જ નથી આપણે. હાર ચિત્રણ સમજવું બહુ જરૂરી છે. બે સ્ટેટમેન્ટ બોલું છું, ચિત્રણ નિરંતર થતી ક્રિયા છે. જેમ આસ્વાદન નિરંતર થાય છે, સતત સ્વાદ લઈએ છે, સતત પસંદગી કરીએ છે, સતત સરખામણી કરીએ છે, સતત વિશ્લેષણ કરીએ છે, એમ સતત ચિત્રણ પણ કરીએ છે. અત્યારે તમે મને જોઈ રહ્યા છો, ઓકે, હું માણસ છું અને ભેંસ નથી એવું કેવી રીતે ખબર પડે? કારણ કે ભેંસનું ચિત્રણ ઉપલબ્ધ છે, રાઈટ? હું માણસ છું ફાનસ નથી એવું કેવી રીતે ખબર પડે છે? હા, એવું ક્યારે થાય છે કે હું અહીંયા ક્લાસમાં એન્ટર થઉં તમને એમ થાય કે હાલતું ચાલતું ફાનસ આવે? એવું થતું નથી. તો આસ્વાદન થાય છે કે માણસ આવે, આ માણસની વાત સાંભળવી છે એવું ચયન થઈ જાય, ઓકે. તુલન થાય છે કે આ સાદો ક્લાસ નથી, આ જીવન વિદ્યાનો શિબિર છે. તુલન થાય છે કે આ સુરેશભાઈ મારા પિતાશ્રી નથી, બલકે અત્યારે પ્રબોધક છે. વિશ્લેષણ થાય છે કે ગમે કે ના ગમે, જામ્યા પછી અડધો કલાક સુવું તું પણ સુવા મળ્યું નહીં, ખરું ને? નૈના ભાભી તમારી સહેલીને પૂછી જુઓ. આજે સુવા મળ્યું નથી. ચિત્રણ ઉપલબ્ધ છે. મજાની વાત તો એ, અત્યારે ક્લાસમાં બેઠે છે પણ ચિત્રણ ઉપલબ્ધ છે કે સુયા સુતા હોત, ભૂતકાળમાં સુતા તા, અને કાલ તો આવું નહીં થાય એટલે કાલ તો સુઈશું. કાલ તો હવે ભડલા ડાળે ઝલસરેલો વાળને વેલે વાલોળ પાપડી વીણશુરેલો. આ વાલોળ કહું છું, પાપડી કહું છું, વટલો ઝાડ કહું છું, ઝૂલવાની વાત કરું છું, બધાનું ચિત્રણ ઉપલબ્ધ છે કે નહીં? ચિત્રણ ઉપલબ્ધ છે, ચિત્રણ નિરંતર ઉપલબ્ધ છે. તો હું જે બોલી રહ્યો છું એ પણ અત્યારે ચિત્રિત થઈ જ રહ્યું છે અને ભવિષ્ય માટે ચિત્રણ ઉપલબ્ધ થનાર જ છે. ચિત્રણ નિરંતર થતી ક્રિયા છે, ઓકે. હવે આપણે શું ચિત્રણ ચાલ્યું છે અંદર? બે ચિત્રણ ચાલ્યા છે. પહેલું ચિત્રણ છે હું જીવન છું, કારણ કે ચિત્રણ ક્રિયા એ બીજું કંઈ નહીં પણ જીવનનો એક અંગ જ છે. એટલે હું શરીર નથી, એ ચિત્રણ ચાલ્યું છે. એટલે વારે તારવાર બોલીએ શું જોડે આવવાનું છે, સ્મશાનની અંદર જઈએ એટલે એકદમ સ્મશાન વૈરાગ્ય થઈ જાય. જો ચિત્રણ ઉપલબ્ધ ના હોય તો એવું થાય ખરું? ચિત્રણ ઉપલબ્ધ છે કે હું શરીર નથી, પણ કારણ કે ભ્રમ એટલો બધો પ્રમુખ થઈ ગયો છે કે હું શરીર છું. પશુ ચેતનાનું ચિત્રણ શું છે? હું શરીર છું. અંદર પછી ખબર પડે છે આપણે એક્સરસાઇઝ કરીએ ને કે મારી જરૂરિયાત જુદી, શરીરની જરૂરિયાત જુદી. એક પહેલો દિવસ તો ક્લાસમાં જ્યારે ડિફરન્ટ થાય, અલ્યા વાત તો બરોબર છે. જેવો નીચે થાળીમાં મોહનથાળા એટલે પહેલું ચિત્રણ સાઈડમાં, તું સાઈડમાં રહે, હું શરીર છું, મોહનથાળ મારી જરૂરિયાત છે, મોહનથાળમાં સંપૂર્ણ સુખ સમાયેલું છે. કિશન જો એની થાળીમાંથી એક વધારાનો મોહનથાળનો ટુકડો મને આપી દે તો કિશન ભલો માણસ કહેવાય, પણ હું આમ ડાફોડિયા મારતો તો મારે લઈ લીધો, જોઈ લઈશ. ક્લાસની અંદર ચિત્રણ બેવું ઉપલબ્ધ છે. કયું ચિત્રણ ઉપલબ્ધ થાય છે? નવું, હું શરીર નથી હું જીવન છું. પણ પહેલું કેટલો બધા વખતનું જે ભેગું થયેલું ચિત્રણ છે આપણે એની તરફ ધ્યાન દોરીએ છીએ. હવે સમજો, ધ્યાન કરના નહીં, ધ્યાન દેના. તો તમારી અંદર ચિત્રણમાં હું જીવન છું એની તરફ ખાલી ધ્યાન આપવાનું. જો એકવાર તમને એવી ખબર પડી ગઈ કે હું જીવન છું હું શરીર નથી તો એની તરફ ધ્યાન આપવાનું. જેવું ધ્યાન આપશો એટલે સમાંતર ચાલતી ચાર ક્રિયાઓ, આસ્વાદન તુલન વિશ્લેષણ ચયન, આ બધી જ ક્રિયાઓ તરફ સમાંતર ધ્યાન જશે.
ચિત્રણનો એક સુંદર અત્યારે બનાવેલો કન્સ્ટ્રક્ટ કરતો કેસ કહું છું. એક દિવસ હું જતો હતો બજારમાં, સામેથી સરદાર પટેલ ભટકાઈ ગયા. સરદાર પટેલ તો લોખંડી પુરુષ કહેવાય. તરત જ ડૉક્ટર અમોલાએ કીધું કે લોખંડ વાગે તો ઇન્જેક્શન લેવું જોઈએ ધનુરનું. એટલે મેં ધનુર ઇન્જેક્શન લીધું, બાટલી પર વાંચ્યું તો ડૉક્ટર જેનરે ધનુરની રસી શોધેલી. જેનરનો જન્મ તો અમેરિકા થયો હતો પણ એક આફ્રિકામાં કામ કરતા હતા. આફ્રિકામાં સેપ્સેપ્સે નામની માછી થાય છે, જેના કરવાથી બહુ ભયાનક તાવ આવે. તાવ તો મેલેરિયાનો પણ હોય ને ફ્લૂ પણ હોય ને ટાઇફોઇડ પણ હોય ને કમળો પણ હોય, પણ કમળાનો તાવ બહુ ખરાબ. કારણ કે કમળાનો તાવ આવે તો પેશાબ પીળો થાય. પીળો રંગ જેને ચશ્મામાં લગાડ્યો ને દુનિયા આખી લીલી લાગે. બધું લીલું હોય તો કેટલું સારું એવું કેશુભાઈ સાંજે કહેતા હતા. કેશુભાઈ આમ તો કેશવ નામ છે, કેશવ એટલે ગોવિંદનું નામ, એને બાપાનું નામ ખબર નથી. વાસુદેવ કહેતા હતા જેલમાં જન્મ થયેલો. જેલની અંદર કેટલા બધા ખૂંખાર ગુનેગારો ભરેલા છે, એવી એક જેલનું નામ તિહાર છે. ક્યાંથી શરૂ થયું? હું જતો તો સરદાર પટેલ ભટકાઈ ગયા. આજે તમને મજા પડી, સેની મજા પડી? કારણ કે આવું હોય નહીં એનું ચિત્રણ ઉપલબ્ધ છે. આવું હોય એનું ચિત્રણ ઉપલબ્ધ છે. મેં ક્યાંથી ક્યાં જોડી દીધું એટલે તમારી અંદર શું ચિત્રણ ઉપલબ્ધ છે? આવું કોઈ દર થતું હશે? આ કેવી વાહિયાત વાત કરે છે, એની ઉપર તમને હસવું આવે છે. ખ્યાલ આવે છે ચિત્રણ કેવી રીતે કામ કરે છે? હવે કયું ચિત્રણ પડ્યું છે? હું શરીર છું અને નીકળે છીએ જીવન વિદ્યાની શિબિર કરવા. ચિત્રણ ઉપલબ્ધ છે, હું શરીર છું. આ પેલું ઉપલબ્ધ છે પણ એની પર તો ધ્યાન દેતા નથી ને. ધ્યાન દઈએ તો જલસો પડી જાય. ચિત્રણ કેવું ઉપલબ્ધ છે હાર્દિકનું? તે ધવલને જોઈએ ને હાર્દિક યાદ આવે. આને ચિત્રણ ઉપલબ્ધ છે. હવારે એક વાર વાત કરી અને બીજો ઉભો કરી નાખા ગામને બતાડે એટલે એને કાળ અમી જશે. કારણ કે દાઢવા એ સારું, બાકી આપણને કોઈ બતાડી જાય એ કઈ રીત છે? પાછા વાળા બાપુ છે, વાળા ને દરબાર ને દરબાર નથી તો ઠીક ભાઈ તો જે તું સારું. ચિત્રણ કેટલા ચિત્રણ સમજાય? ચલો હવે મને એક સુંદર ઉદાહરણ મેં બનાવ્યું છે, એ કદાચ તમને વધારે આસાન થશે. ક્યારેક ને ક્યારેક તમે વાહનમાં પ્રવાસ કર્યો હશે. કલ્પના કરી લો કે તમે કારના ડ્રાઇવિંગ વ્હીલ ઉપર બેઠા છો અથવા ડ્રાઈવરની બાજુમાં બેઠા છો. ફ્રન્ટની અંદર કારની અંદરથી કાચ છે, વિન્ડશીલ્ડ બારી, એની બહારનું દ્રશ્ય દેખાય છે. તમે કાર ચલાવી રહ્યા છો, કારમાંથી શું શું દેખાય? રસ્તો દેખાય, રસ્તો અને ફૂટપાથ દેખાય. રસ્તો અને ફૂટપાથ બે અલગ છે એવી ખબર પડે. લાલ પીળી અને લીલી બત્તીઓ દેખાય એ રસ્તો નથી એવી ખબર પડે. આ થયું તુલન, વિશ્લેષણ, આસ્વાદન છે. હવે જોજો વાહન ચાલી રહ્યું છે અને સડનલી લાલ થયું, શું થશે? પસંદગી કરીશું બ્રેક મારવાની. આસ્વાદન કર્યું છે લાલ કલરનું, સાથે સાથે ચિત્રણ ઉપલબ્ધ છે લાલ એટલે બ્રેક. પસંદગી કરી લીધી બ્રેક મારવાની. તુલન ને વિશ્લેષણ કેવી રીતે ક્વિકલી થાય છે? જો નહીં રોકાયા તો ભટકાઈ જઈશું, પોલીસ પકડી લેશે, આવું કશું પણ થશે કે કેમ? હવે જોજો ગ્લાસની અંદરથી જે ચિત્ર દેખાય છે એ પણ અંદર જઈ રહ્યું છે, એનું પણ ચિત્રણ થઈ રહ્યું છે અને પહેલાનું ચિત્રણ ઉપલબ્ધ પણ છે. પોલીસનું ચિત્ર ઉપલબ્ધ છે. જે લોકો હેલ્મેટ નથી પહેરતા ને એ પોલીસ જોતાની સાથે, અને જો હેલ્મેટમાં પોલીસ પકડતા હોય હેલ્મેટ વગર તો પતલી ગલીમાંથી નીકળી જવાની કોશિશ કરે છે. બેલ્ટ પહેર્યો નથી પોલીસ દેખાઈ જાય, એકદમ જ કોઈ પણ પ્રકારનો વિચાર કર્યો કે ફટાફટ તો બેલ્ટ ફિટ થઈ જાય છે. ચયન, આસ્વાદન પૂર્વક ચયન. ચિત્રણ ઉપલબ્ધ છે ને? બધી જ છોકરીઓને, છોકરાઓ આવતાની સાથે ચિત્રણ ઉપલબ્ધ છે કે આ છોકરી નથી. બધાને ચિત્રણ ઉપલબ્ધ છે આ નાનું છે કે મોટું છે. બધાને ચિત્રણ એવું પણ ઉપલબ્ધ છે કાળું છે કે ધોળું છે,
નજીક છે કે દૂર છે જો બધી તુલન ક્રિયા બતાવી રહ્યો છું જે ચિત્રણની સાથે થઈ રહી છે નજીક છે કે દૂર છે લીસું છે કે ખરબચડું છે ગરમ છે કે ઠંડુ છે સુરૂપ છે કે કુરૂપ છે હિંસક છે કે અહિંસક છે મને રુચિને અનુરૂપ છે કે નથી આ બધું જ ચિત્રણ ઉપલબ્ધ છે અત્યારે જે ભીંછી ખાવાની ઘટના અહીંયા બતાડે છે એ વખતે તમારી અંદર તુલન અને વિશ્લેષણ થઈ રહ્યું છે કે નહીં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ આપણી અંદર એ ચિત્રણ ઉપલબ્ધ છે કે આને પીડા થતી હશે ઉપલબ્ધ છે ને ખવાતું હશે કઈ કોઈ કે કીધેલું છે આ ખવાય કે ના ખવાય એટલે તરત જ આપણે તુલન કરવાનું શરૂ કરી દઈએ કોઈ મનમાં અત્યારે એવું બી તુલન ચાલતું હશે કે આ સમજાવવા માટે આ ક્લિપ બતાડવાની શું જરૂર છે કારણ કે એને પર્સનલી પોતાને જુગુપ્સા થાય છે એટલે એનું ધ્યાન માત્ર પોતાની ઉપર જ છે બીજાને શીખવામાં અનુકૂળ થશે એવું પ્રબોધકને લાગે છે એના પોતાના અનુભવને કારણે એવું ચિત્રણ તરત નહીં થાય હવે ધ્યાન દોરું છું એટલે થશે શું તમારી પાસે આની સિવાય બીજી કોઈ ક્લિપો નથી છે ને આજ બતાવી કેમ કેમ મને શોખ થાય છે ના આખો કાર્યક્રમ જાગવાનો કાર્યક્રમ ભાગવાનો કાર્યક્રમ નથી જગાડવા માટે ચાપખા મારવા પડે ઠંડુ પાણી છાંટવું પડે આમ ધીરે ધીરે મારા માથા ઉપર કહે હે સુરેશ તું જાગી જા તું તો ઓર ગેરી ઊંઘ આવે આપણે હંમેશા વાહિયાત ને નિરર્થક વસ્તુ ઉપર હસી કાઢીએ તો કેમ પકડીને બેઠા છે શરીર બહુ સાર્થક છે સુવિધા બહુ સાર્થક છે જેની ઉપર હસી કાઢવું જોઈએ એની પાછળ કેમ આટલી બધી દોડ છે ચિત્રણ તો ઉપલબ્ધ છે પણ ધ્યાન દીધું નથી ધ્યાન દઈએ તો સમજણ પડે ધ્યાન કરના નહીં હે ધ્યાન દેના હે સિર્ફ જો હે ઉસકે પ્રતિ ધ્યાન દેના હે મેં શરીર નહીં હું એવું બોલવાની જરૂર નથી મેં જીવન હું શરીર મેરા સાધન હૈ મેં મેરી જરૂરતો કો પૂરી કરને કે લિયે ઇસ શરીર કા સાધન કી તરહ ઉપયોગ કરતા હું મેરી જરૂરત હૈ સુખ શાંતિ સંતોષ આનંદ ઉસકી પૂર્તિ કરને કે લિયે ઇસ શરીર સે મેં પઢ સકતા હું ઇસ શરીર સે મેં શિબિર અટેન્ડ કર સકતા હું इस शरीर से मैं वीडियो देख सकता हूँ इस शरीर से मैं सुन सकता हूँ इस शरीर का प्रयोग अगर उसमें से कुछ एक अंग काम में ना आए तो बाकी के अंग का उपयोग कर सकता हूँ
तबीयत कैसी है? पहले से ज्यादा खराब है। दवाई खाली थी? नहीं नहीं, दवाई की शीशी पड़ी थी। ओ, मेरा मतलब है दवाई ले ली थी? जी आपने दी, मैंने ले ली। अरे दवाई पी ली थी? नहीं, दवाई तो लाल थी। अरे मूर्ख, दवाई को पी लिया था? नहीं डॉक्टर साहब, पी लिया तो मुझे था। तबीयत कैसी है? पहले से ज्यादा खराब है। तो आज संवाद थी रहे थे, ये संवाद के अंदर तुमने जो हंसू आयो અને જે પ્રશ્ન પૂછાય છે, જે જવાબ આપે છે, એની વચ્ચે ગેપ છે? દવાઈ પી લી થી, ડોક્ટર શું પૂછે છે? દવાઈ પીધી હતી? આ શું કહે છે? દવાઈ પીલી નહીં થી, લાલ થી. ચિત્રણ ઉપલબ્ધ છે, પીલી શબ્દનું ચિત્રણ જુદી રીતે લઈ રહ્યો છે, રાઈટ? ડોક્ટર આશા સેનકા આપજી સે. कैसी आप? मैं ठीक ठाक। क्या चल रहा है जिंदगी में? बहुत कुछ चल रहा है जिंदगी में। MBBS कर लिया आपने? जी। क्यों किया है MBBS? MBBS क्यों किया? मेरे अम्मी अब्बू को बहुत शौक था कि डॉक्टर बन जाऊं, तो उनकी ख्वाहिश पूरी करने के लिए मैं डॉक्टर बन गई। तो डॉक्टर आप इसलिए बनी क्योंकि माँ बाप चाहते थे? आप खुद क्या चाहती थी बनना? डेयरिंग काम करने का बहुत शौक है। डेयरिंग कोई जॉब तो नहीं होती? नहीं, मतलब वैसे बाइक राइडर लाइक। अपने किसी दोस्त के पीछे बैठती है, खुद चलाती? नहीं, मैं खुद चलाती हूँ। अच्छा, बाइक चलाती हूँ। कौन सी बाइक आपकी फेवरेट है? मेरी कावासाकी 1300। क्यों आना चाहती है इस शो में? मैं लोगों को ये प्रूफ करना चाहती हूँ कि मैं भी वकार की तरह बहुत डेयरिंग हूँ। मैं काफी इंस्पायर्ड हूँ आपसे, जो आप चैरिटी के लिए काम करते हैं, तो बहुत अच्छा है ये। तो आपने कभी चैरिटी के लिए कुछ किया? मरीजों का मुफ्त इलाज करती हैं? जितना मुझसे हो सकता है किसी के घर पे जाके उसकी हेल्प करना, मैं अपनी तरफ से करती हूँ। क्या कर सकती हैं? नीचे काफी शोर मच रहा था कि वकार कुछ ऊपर ऐसा डेयर दे रहा है कि कोई नहीं कर सकता उसको, वो मैं कर सकती हूँ। अच्छा, कैसे पता चला आपको? किसी ने बताया क्या करवा? नहीं, वो तो नहीं पता, लेकिन मतलब कुछ पता नहीं है क्या हो रहा है, बस मैं ये कर लूं। बस डेयर तो डेयर, डेयर तो डेयर होता है ना। अच्छा, आपको ये बात पता है कि एक इंटरेस्टिंग पर्सनैलिटी होने के लिए जरूरी है कि आप एंटरटेनिंग भी हो। वो डेयर बाद में देखते हैं, वो डेयर का कोई इतना चक्कर नहीं है, वो नहीं कर पा रहे, वो लड़कों के लिए चैलेंज है। आप कहाँ से करेंगे? क्यों, ऐसा कौन सा मतलब काम है जो लड़के कर सकते हैं? शान बशान चलेंगे, हम सारी जिंदगी मर्दों के साथ रहेंगे, जो मर्द कर सकता है मैं भी करूंगी। वो करूंगी क्यों, मैं जब मैं बाइक चला सकती हूँ, हैवी बाइक चला सकती हूँ, तो आपको अंदाजा है क्या चैलेंज दे रहा हूँ मैं? जो भी है। क्या चीज है? स्नेक। कभी सांपों को पकड़ा? देखा है पर पकड़ा नहीं। ताल्लुक है कहाँ से? ताल्लुक है नहीं, मेरा सवाद से ताल्लुक है। सवाद से ताल्लुक है, जब भी मैं कहूँ एक्सप्रेशन क्यों नहीं चेंज हुए? निकालें, क्या करना होगा सर? किसका नहीं होगी और क्या करना? बच्चों वाले चैलेंज का दौर गुजर गया, फिर क्या करना है? नाक में डालना है, मुंह से निकालना। तुम्हें आवाज आई है? क्या कहना है? नाक में डालना और मुंह से निकालना। या तो बिल्कुल एक्सप्रेशन लेस लड़की हो, ये बात सुन के काफी सारे लोगों की हवाएं गुम हो गई। तुम कहते अच्छा ठीक है, ये यहाँ से अगर दिमाग तक चला गया ना, तो दिमाग हमेशा के लिए घूम जाएगा। हाँ जी, कैमरे में गए, आप अपनी मर्जी से करेंगे, जल्दी से बोले, इसमें कोई भी मसला होगा कौन जिम्मेदार होगा बताएं। मेरा नाम डॉक्टर आयशा हुसैन है और वकार ने जो ये चैलेंज मुझे दिया है, सांप को नाक से डाल के मुंह से निकालना, ये मैं अपनी मर्जी से कर रही हूँ, किसी की कोई जोर जबरदस्ती नहीं। इसमें कोई अगर प्रॉब्लम हो गई कौन जिम्मेदार है? मैं खुद जिम्मेदार हूँ। चले भाई, देखें कितनी ज्यादा लड़कियां जो हैं मर्दों के शाना बशान चल सकती हैं। इनफैक्ट मर्द तो अभी तक कोई कर ही नहीं सका। वो सारे चैलेंजेस HTV की मेडिकल सुपरविजन टीम के सामने करवाए जाते हैं, इसलिए कभी भी इस खतरनाक स्टंट को किसी भी जगह करने की कोशिश ना करें। अब वक्त आ गया है कि आपके दिलों की धड़कनों का इम्तिहान लिया जाए। कमजोर दिल हजरात इस चैलेंज को ना देखें। हार माननी है तो हार मान लो। Thank you.
अंदर भी जाना चाहिए, अंदर जाना के मसला हो जाएगा। कम ऑन, कोई बात नहीं, आराम से बिल्कुल, और अलग से नीचे नहीं जाना चाहिए। हो गया, कोई बात नहीं, कुछ नहीं सोचो, कुछ भी नहीं है। ध्यान तमारी अंदर की क्रियाओं पर गयो। साप, आयशा, नागरी प्रक्रिया त्रणे डिस्टिंक्ट वस्तुओं छे। बधु अलग अलग छे के एक छे? अलग अलग छे। तुलन पूर्वक विश्लेषण करवू जोईए के नहीं करवू जोईए, नाखवू जोईए के नाखवू जोईए, आवो शो होवो जोईए के नहीं होवो जोईए, आ अहीं बताऊं जोईए के नहीं बताऊं जोईए, चित्रण बतावता वच्चे आ शुं बताड्युं, आवुं बधुं जे पण अंदर थई रह्युं छे आ बधुं विश्लेषण। મારે શિબિર કેવી રીતે ચલાવવું જોઈએ એવું પણ તમને થતું હોય તો એ પણ વિશ્લેષણ છે। જે લોકોએ તમને મને પહેલા શિબિર કર્યો છે મનમાં ચાલ્યા કરે સતત તુરંત ત્યાં તો આવું કર્યું ત્યાં તો પહેલા પણ આવું કર્યું। જેમણે મારી શિબિર અને બીજા પ્રબોધકોનો શિબિર એટેન્ડ કર્યો છે એમને એમ થાય કે સોમભાઈ તો ચિત્રણ જુદી રીતે સમજાવે। મુખ્ય મુદ્દો એ છે કે ચિત્રણની ક્રિયા અંદર થતી જોયા પછી કમ્યુનિકેટ કરવા માટેની ભાષા અને શૈલી એ દરેકની અલગ અલગ હોઈ શકે પણ ક્રિયા તો સરખી જ થઈ રહી, બે જ વસ્તુ થઈ રહી છે। સતત ને સતત જે પણ સેન્સિસથી અંદર મેસેજીસ જાય છે એ બધા ચિત્રિત થઈ રહ્યા છે અને પહેલા થયેલા તમામ મેસેજીસ ઉપલબ્ધ છે। હવે આને મેમરી શબ્દ હું કેમ નથી કહેતો, કારણ કે આ નિરંતર ઉપલબ્ધ છે, રિટ્રીવ કરવાની જરૂર નથી, ઇટ ઇઝ ઓલરેડી ધેર, એની ટાઈમ ઇટ ઇઝ ધેર। આ નાકની અંદર દોરડું નથી સાપ જઈ રહ્યો છે એવું નિરંતર ઉપલબ્ધ છે। પાંચ છ ક્રિયાઓ આગળ જોવાની જરૂર નથી, પછી સક્સેસફુલી આયશાબેન કાઢી નાખે છે સાપ। ઓકે, ખાલી એની પર ધ્યાન જાય છે। જ
જેવું હું આવું વાક્ય બોલું છું તરત તમે હસી કેમ પડો છો? કારણ કે બરાબર મેચ થઈ જાય. ખાવાનો પ્લાન કરો તો સમજ્યા. વાત તો બધી મેં છે ને અમોલાની સામે આમ જમતા જમતા આમ કર્યું, આમ ધાય ધાય. મેં શું કર્યું? પેલા આમ ધાય ધાય કર્યું. ક્યાંથી બધી ઉપલબ્ધિ થઈ જાય? ચિત્ર નિરંતર ઉપલબ્ધ છે. ઓકે, ઉપર એની જરૂર હતી. ચિત્રણ ઉપલબ્ધ છે કે ઉપર જે છે ને, એક તો પેલો ઉપર છે એક ચિત્રણ. નંબર બે, ઉપર કોઈ કેટલું નિર્માલ્ય ને અપંગ છે કે આ નમૂના ને ઉપર જાય પછી જ એનું કામ થાય. ચલો જોઈએ થોડાક સંયોગ. આ બધા સંયોગ છે, કોઈ લગભગ નથી. આ ઘટનાની સાથે તમારી અંદર જે ઝાટકો અરે રાખી આ બધું જે થાય છે, આ મેસેજ બહારથી આવ્યો. ખરેખર કોઈ અકસ્માત થઈ નથી રહ્યો, રાઈટ? અકસ્માતની ફિલ્મ છે. હવે 25 વાર અકસ્માતની ફિલ્મ બતાડું પણ અકસ્માતની ફિલ્મ જ છે. જે દિવસે થયો તે દિવસે થયો, અત્યારે તો નથી થઈ ગયો. પિક્ચરમાં શું થાય? ત્યાં કંઈક પિક્ચરમાં એવી ઘટના ઘટે છે, આપણે 150 રૂપિયા ખર્ચીને રોઈએ. પડદા ઉપર ચિત્ર પડી રહ્યું છે ભાઈ, ક્યાંય કોઈ જઈ નથી રહ્યું. અને જે લોહી બતાડે છે એ બી ટમેટાનો સોસ છે. પણ આપણે એવું જાણવાની ચેષ્ટા કરતા નથી, થોડીક વાર માટે માનવામાં આવી જઈએ છે ને. એક ઇન્ટરેસ્ટિંગ વાત, 3 કલાક જે ફિલ્મ ચાલે એને આપણે ફિલ્મ કહીએ છીએ, અને સવારથી સાંજ સુધી જે ચાલે એને આપણે જિંદગી કહીએ છીએ. પણ સવારથી સાંજ સુધી ભ્રમની ફિલ્મ જ ચાલ્યા કરતી હોય. જ્યાં સુધી જાણવાની ક્રિયા દ્રઢ ના થાય ત્યાં સુધી માનવાની ક્રિયા જેટલી પણ ચાલે છે એ બધી ફિલ્મ જ છે. ટમેટાના સોસને માન્યું લોહી અને રોયા, રાઈટ? ફિલ્મની અંદર એક છોકરી છોકરાને કહે છે આઈ લવ યુ, અને પાપા કહે નો, એટલે આપણે ગાનું થઈ જાય તો સારું. ઠેર સુધી એ ભ્રમ ચાલે છે, અને છેલ્લે પછી જા જીલે તેરી જિંદગી, એટલે આપણે હોલમાં એકદમ તાળીઓ ગડગડાટ કરી દઈએ. પહેલાં તો એવું હતું કે થિયેટરની તરફ પડદાની તરફ લોકો પૈસા ફેંકતા. કેમ? એ ફિલ્મની અંદર આપણો શું ભ્રમ છે? આવું થયું, પછી આવું થયું, પછી આવું, પછી આપણો એવું ભ્રમ છે કે હવે આને ના હા પાડી દીધી ને એટલે હવે તો બધું ચકાચક. કે પછી પિક્ચર પતી જાય છે પછી ક્યાં ખબર છે લગ્ન પછી હું થયું? એ તો ખબર નથી. મેં તમને મુકેશ અને અલકાની વાત કરી હતી, મુકેશ અને અલકાની વાત કરી હતી. મુકેશની પત્ની અલકાનું હૃદયરોગથી અવસાન થયું, અને મુકેશ સતત ને સતત ઘરમાં કશું લેવાની ના પડતો. તો યાદ કરો એ પ્રસંગ, જ્યારે વિઝા મળી ગયા ત્યારે અલકા નહોતી રહી, એ વાત કરી હતી ને. કયો ભ્રમ છે? બાદ મેં કભી ફિર દેખ લેંગે, એવું જિંદગીનું છે. હમણાં ખુશ નથી થવું, હમણાં તો દુઃખી જ થવું છે. હમણાં કેટલીક ગાંઠો અકબંધ જ રાખવી છે, મારું ધાર્યું જ કરવું છે. ભવિષ્યમાં કોઈક દિવસ એવી નવરાશ મળશે તો ખુશ થઈશ. સંયોગ પછી ગયો બાપા. Thank you.
भाई। જો એમ ખબર પડે કે હવે લીલે લીલા ઉડી જવાના છે તો હસી શકીશું નહીં. મિત્રો, આ બધા જે તે ઇન્ટરસેક્શન ઉપર પોલીસે ગોઠવેલા કેમેરાની મદદથી થયેલા રેકોર્ડિંગ છે, એનું કમ્પાઇલેશન છે. આ સંયોગ એટલા માટે બતાવું છું, આપણી અંદર ચિત્રણ આવા પડ્યા છે, કંઈક થાય એટલે આનો વાંક ને તેનો વાંક ને, પણ સંયોગ હોય છે. સંયોગ એટલે એ વખતે જ નીકળવું. ભુજની અંદર ભૂકંપ આવ્યો, નિર્દોષ બાળકો જઈ રહ્યા હતા, દિવાલ તૂટી પડી, બધા દટાઈ ગયા. કેટલું બધું ચાલ્યું, ભગવાનને ત્યાં અન્યાય છે, આ લોકોનો શું એવો વાંક હતો, આપણે શું પાપ કરેલા, પછી નવી નવી થિયરી નીકળે, એ લોકોનું ભૂતકાળની ભૂલો પાપો, એનું હવે અત્યારે સજા મળી. આપણે કોઈ બી રીતે સેટ તો કરવું જ છે ને, આ મારવાનું લોજિક. આપણને એ નથી ખબર પડતી કે આપણે કેવા કન્સ્ટ્રક્શન કર્યા. આપણો તો કોઈ માનવજાત તરીકે કોઈ વાંક જ નથી. ગ્રામીણ ક્ષેત્રમાં કોઈ ના મરી ગયું, ભુજના ગ્રામીણ ક્ષેત્રમાં કોઈ ના મરી ગયું, બધા ટાઉનશીપમાં જ મરી ગયા. ભ્રમિત મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર, પણ ફળ ભોગવવામાં પરતંત્ર. જાગૃત મનુષ્ય કર્મ કરવામાં પણ સ્વતંત્ર અને ફળ ભોગવવામાં પણ સ્વતંત્ર. કેવી રીતે? જેની દસેય ક્રિયાઓ જાગૃત થઈ ગઈ છે એ પ્રત્યેક કાર્યને જોઈ શકશે કે આના સબસેક્વન્ટ કન્સિક્વન્સીસ શું આવશે, કારણ કે સમગ્રતાનો ખ્યાલ આવી ગયો છે, આખા અસ્તિત્વનો ખ્યાલ આવી ગયો છે. કશું પણ કરશે તો શું આગળ થશે એની એક્ઝેક્ટ ખ્યાલ આવશે. હવે મિત્રો, આપણે નવી ક્રિયાઓમાં જઈએ એના માટે હું ટેબલ બનાવું છું. Thank you.
હવે હું આસ્વાદન લખીશ તો ચાલશે ને? સ્વાદ લેવાની, આસ્વાદન પૂર્વક પસંદગી એટલે કે ચયન, તુલન પૂર્વક વિશ્લેષણ અને ચિત્રણ. મિત્રો જુઓ, તુલન ની અંદર મેં તમને છ તુલન કહ્યા, પ્રિય, હિત, લાભ, ન્યાય, ધર્મ, સત્ય. છ તુલન કીધા, યાદ કરી લો ક્વિકલી. મારી ઇન્દ્રિયોને શું ગમે, મારા શરીરને શું ફાયદો થાય, મારા હાથમાં શું લાડુ આવે, બીજા માણસની સાથે મારા સંબંધની અંદર કેટલી ઉભયતૃપ્તિ થાય, બધી જ અવસ્થાઓ પ્રત્યે ધર્મની રીતે વર્તું, અને બધી અવસ્થાઓ જેવી રીતે પરસ્પર સજેલી છે, પરસ્પરતા, હજી પરસ્પરતા ઉપર આપણું ધ્યાન નથી ગયું, ખાલી ઇન્ડિપેન્ડન્ટ અવસ્થાઓ જોઈએ આપણે. તો સત્ય, આટલા તુલન છે. આસ્વાદન ત્રણ છે, રુચિમૂલક એટલે દાળવડા ખાવાનો સ્વાદ, એ મિત્ર મળે ત્યારે એ સ્વાદથી જુદો છે. તો મિત્ર મળે એને સંબંધનું આસ્વાદન, દાળવડા ખાધા એને રુચિનું આસ્વાદન. અને ચલો આપણે ભેગા થઈને 10 વૃક્ષો વાવી લઈએ, પછી દાળવડા ખાઈએ કે દાળ ભાત ખાઈએ કે ક્યારેક ન પણ ખાઈએ, તો એ મૂલ્યનું આસ્વાદન. ત્રણ આસ્વાદન, છ તુલન. તો છ તુલનમાંથી પ્રિય, હિત અને લાભનું તુલન તો પરફેક્ટ થઈ ગયું છે. જોજો, આ ક્રિયા એક, આ બે, આ ત્રણ. આસ્વાદનમાં રુચિ, મૂલ્ય અથવા સંબંધ અને લક્ષ, ત્રણ છે. રુચિ ઉપર તો સતત ધ્યાન છે, સંબંધ ઉપર પણ ક્યારેક ક્યારેક ધ્યાન છે, પણ લક્ષ ઉપર ધ્યાન રહેતું નથી. તો જો એને 33% ગણીએ તો 0.33 થાય. અહીંયા 6 છે, પ્રિય, હિત, લાભ, 0.16 એવા થાય, 16 નું રફલી. તો 1, 2, 3 આખી તુલનની અડધી ક્રિયા એટલે 0.5, 16 × 48 અને 0.33 કેટલી ક્રિયા થઈ, 1, 2, 3 અડધી, 3.5 અને 0.33 એટલે પૂરી 4 ક્રિયા પણ થાય નહીં. પણ તમે જીવન વિદ્યાનું લિટરેચર વાંચશો ત્યારે ત્યાં 4.5 ક્રિયા એવો શબ્દ આવશે. તો એનો આશય એવો છે કહેવાનો કે આ આખી અને આસ્વાદન પણ આખી, કારણ કે પૈસા ભેગા કરવાનું લક્ષ્ય હોય છે. તો 4 થઈ ગઈ અને તુલન અડધી, પ્રિય, હિત, લાભ, 4.5 ક્રિયા. 4.5 ક્રિયા તરફ આપણે જાગૃત છીએ એવું લિટરેચરમાં આવશે. મેં ઊંડાણથી જોયું ત્યારે ખબર પડી કે 4.5 ય નથી થતી, આપણે બધું ઓછા છે. જોવાનું શરૂ કરીએ તો પ્રિય ઉપર ધ્યાન જાય, ખાલી રુચિમૂલક જ આસ્વાદન થતું હોય તો 0.33 જ છે. સંબંધ ઉપર ધ્યાન જાય ત્યાર પછી 0.66 થાય, અને લક્ષ ઉપર નિરંતર જાય ત્યારે એ ક્રિયા આખી થાય. પણ ટેમ્પરરી આપણે લક્ષને સુખ, શાંતિ, સમૃદ્ધિ, આનંદ ન લઈએ અને ખાલી પૈસા કમાવા કે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી કે કોઈ હોદ્દો પ્રાપ્ત કરવો એટલું જ લક્ષ રાખીએ તો આસ્વાદનની ક્રિયા પૂરી ગણીએ. ક્લિયર? 4.5 ક્રિયા. હવે ઉપરની જે ખાલી જગ્યાઓ છે એની વાત શરૂ કરીએ. અહીંયા એક ક્રિયા છે, એનું નામ છે સાક્ષાત્કાર. બિનજરૂરી થોડું કાઢી નાખું છું જેથી તમારે ગૂંચવાડા ના થાય. સાક્ષાત્કાર એટલે શું? આપણે અત્યાર સુધી ભગવાનનો સાક્ષાત્કાર એવું સાંભળ્યું છે ને, સાક્ષાત એટલે આમ સામે, સાક્ષાત્કાર તો સામે એક્ઝેક્ટ દેખાય. ચલો અહીંયા તમારી સામે અમે સાક્ષાત ઉભા છીએ. ચલ શંખ ચક્ર કદા પદમાં લઈ લે. લઈ લીધા? ઓકે, હવે અમે તમારી સામે ઉભા છીએ. સાક્ષાત છીએ ને કે પડદા ઉપર છીએ? સાક્ષાત છીએ. શું દેખાય છે? ચાલ સૃજન ઉભી થાય. શું દેખાય છે? હું ઉભો છું અને આ ઉભો છે. ઓકે, અમે બે ઉભા છીએ, બે ઉભા છે, બે પુરુષ શરીરો છે, એક સ્ત્રી શરીરો છે. તો સૌથી પહેલા તો કશું ઉભું છે એવું દેખાય, પછી પુરુષ શરીર ઉભા છે એવું દેખાય. જ્યારે એવું દેખાય કે બે માનવ ઉભા છે તો સૂક્ષ્મ દ્રષ્ટિ થઈ, બે માનવ ઉભા છે એવું દેખાય છે કે એક બુઢ્ઢો ને એક જવાન ઉભો જેવું દેખાય છે, એટલે આ બુઢ્ઢો અને આ જવાન. જો ભાભી આમ આ તો જાણું તુલન કર નાખ્યું, તુલન તરત જ અંદર તુલન. સર લાજો લાજો,
मैं काले की तू मारो मांडवो छे अबे हवे अबे बात तुम्हारी पत्नी तरत बोली जीवन विद्यानी जान निकली जाए के सुजन हवे खाली तमे जुओ अने पछी मने को तमने सेनो साक्षात्कार थाय कृष्ण संबंधो साक्षात्कार केटला थयो गुड तो ये आंखों थी देखाती वस्तु नथी हवे शुरू थयो क्षेत्र जानवानु आंखों मां खबर पड़े नहीं आंखों मां शू खबर पड़े एक व्यक्ति बीजी व्यक्ति ने भेटे छे एवी खबर पड़े सा ख्याल आवे छे हूं आने आवी रीते भेटू तो गाय ने एवी खबर पड़े खरी के आने एने प्रेम कर्यो એવું પાળેલા કૂતરાના કેસમાં ખાસ થાય છે અમારા એક મિત્ર સંજયભાઈ છે એને ત્યાં કૂતરો પાળેલો તો હું એકવાર એને ત્યાં ગયો તો અમે પ્રેમથી એકબીજાને ભેટ્યા તરત કૂતરું જડી ગયું ધડાક કરતું મને કાપવામાં જ બાકી રાખ્યું કારણ કે એના માટે તો શું છે હું મારો પ્રેમનું પ્રદર્શન નથી એના માટે તો શું છે મારો ખોરાકમાં જે સોર્સ છે એની ઉપર કોઈકે આક્રમણ કર્યું છે તો મારો સોર્સ ચૂંટવાઈ ના જાય ઓકે ખ્યાલ આવે છે હવે ફોર એક્ઝામ્પલ કિશન તું મારા માટે પુત્ર બરાબર છે બોલો હું તમારા માટે શું બરાબર છું પપ્પા બરાબર છે આવો અવાજ ખાલી અંદર ગયો હવે તને શેનો સાક્ષાત્કાર થાય તને શેનો સાક્ષાત્કાર સંબંધ પિતા પુત્રના સંબંધનો સાક્ષાત્કાર થાય છે ગુડ આ થાય એને મૂલ્યનો સાક્ષાત્કાર થયો કહેવાય સંબંધનો સાક્ષાત્કાર થયો કહેવાય દેખાય નહીં દેખાય તો ખાલી મૂવમેન્ટ ભેટવું વગેરે વગેરે શબ્દો ઓકે હવે દરેક વખતે આ વાક્યો કે આવું થોડી ખબર ખ્યાલ આવે આ તો તમે જોયું એટલે સમજો કે હું અને કિશન ખાલી વાતો જ કરીએ ખાલી વાતો જ કરતા હોઈએ અને તમને ખ્યાલ આવે કે આ બંને વચ્ચેની વાતનો ટોન આ બધું જોતા બંનેની વચ્ચે પિતા પુત્ર જેવો સંબંધ લાગે છે થેન્ક યુ તો જુઓ સાક્ષાત્કાર નામની ક્રિયા સાક્ષાત્કાર ક્રિયામાં મૂલ્યોનો સાક્ષાત્કાર થાય છે તુલન આસ્વાદની સાથે જોઈએ હા એક પુરુષ બીજા પુરુષને ભેટે છે આ બંને અલગ અલગ છે ઉંમરમાં ડિફરન્સ છે કપડાઓમાં ડિફરન્સ છે આ બધું તુલનપૂર્વક વિશ્લેષણ થઈ રહ્યું છે માણસનું આસ્વાદન થઈ રહ્યું છે શરીરનું આસ્વાદન થઈ રહ્યું છે પસંદગી પણ થઈ રહી છે કે ભાઈ ઉભા થયા ભેટ્યા ઓકે ચિત્રણની અંદર આ શિબિરાર્થીઓ છે એક પ્રબોધક છે એક શિબિરાર્થી છે આ ચિત્રણ છે આને સમાંતર આખી ક્રિયાઓ ફિઝિકલ જોતા જોતા અંદર મૂલ્યનો સાક્ષાત્કાર થાય છે સંબંધનો સાક્ષાત્કાર થાય છે હે રાજી આપું બધા બારે બારે બહાર નીકળો વર્ણેલાઓને વધારે બોલાય છે તમે ગમે તે મરવાની છૂટ છે તમને કામ કરાવો જોયે જ નહીં શિબિરમાં આજે થોડીક વાર તમારી અંદર જે થયું મેં તો ડ્રામા કર્યો કેટલા બધી એકદમ થોડીક વાર મને ઝાટકો લાગ્યો કે આ શું થયું તો પણ પોઈન્ટ તો સાચો છે ખ્યાલ આવે તમને કેવું સુરેશ સર કરે જ નહીં રાઈટ અથવા કર્યું તો આવું શું કામ કર્યું તો સાક્ષાત્કારની અંદર મૂલ્યોનો સાક્ષાત્કાર થાય છે 4.5 ક્રિયા સુધી શરીરલક્ષી બધી વસ્તુ ચાલી રહી છે હવે શરીરના દાયરાને સાઈડમાં રાખીને એક જીવનને બીજા જીવન વચ્ચેનો સંબંધ છે એની વચ્ચે જે મૂલ્યનું વહન થાય છે એનો સાક્ષાત્કાર થાય છે મૂલ્યોનો સાક્ષાત્કાર થાય છે હવે મૂલ્ય સમજવું પડશે ને અસ્તિત્વમાં જે કંઈ જેવું છે એ એની મૌલિકતા છે અદિતિ અહીંયા આવી જોડે કેશુભાઈ ફોટો પાડવો હોય તો પાડી લેજો આ સંસારમાં અમારા બે જેવું કોઈ નથી ડોળા હું પાડો છો ફોટા પાડો આ સંસારમાં આ સંસારમાં ભૂતકાળમાં કોઈ ઇતિહાસમાં કોઈએ સુરેશ અને અદિતિને જોયા નથી અને તમારી આંખો મીચાઈ જશે પછી કોઈ જોશે પણ નહીં કેટલા હું કહું છું એમાં સમજણ પડે છે કોઈ બે ચહેરા સરખા નથી કોઈ બે
देहाकृति सरखी नहीं, बधाज यूनिक छे। अपनी लगातार कोशिश तुलन करी करीने बीजाना जेवा थवानी थाय छे, आपणे जेवा छीए एवी अभिव्यक्त थवानी थती। थैंक यू बेटा। कुंजन ध्यान आवे छे? ઘણાને આવું હું બોલું કે અમારી જેવા કોઈ નથી, તો અંદર અહમનું મૂલ્ય દેખાય. એક્ચ્યુઅલી એને મૂલ્ય ના કહેવાય, એને ભ્રમ કહેવાય. અહમ નથી, કારણ કે બીજે તમારા માટે બી આ કહી શકાશે. પ્રાંશુ જેવી આઈટમ કે સૃજન જેવી આઈટમ હજી કીર્તાને સર્જી નથી. હવે જો આખો ખંડ એક એક આઈટમથી ભરેલો છે, તમારે જેવો કોઈ ડુપ્લિકેટ બીજે છે નહીં. નથી ને? ઓકે, ચાલો રૂમમાંથી બહાર જતા રહીએ. આ કેમ્પસમાં જેટલા વિદ્યાર્થીઓ છે એના જેવા બીજા કોઈ છે નહીં? એના જેવા ફેકલ્ટી છે એના જેવા બીજા કોઈ છે નહીં? ચલો લોકનિકેતનથી બહાર નીકળી જઈએ. બનાસકાંઠા જિલ્લામાં જેટલા માણસો છે એના જેવા બીજા ક્યાંય છે? ગુજરાતમાં જેવા માણસો છે બીજા ક્યાંય છે? પૃથ્વી ઉપર જેટલા માનવો છે બીજા કોઈ છે? બધા યુનિક, બધા એક. આવી જેને બત્તી થઈ જાય ને એને માણસની જોડે જલસા ભરે. રેન્ડમ દસેક જણા આવી જાવ ને પ્લીઝ, દસેક જણા રેન્ડમ આવી જાવ અને લાઈનમાં ભરી જાવ. લાઈનમાં ભરી જાવ, બધા લાઈનમાં ભરો. લાઈન થી બહાર નીકળેલા જે ખુરશી પર પાછા જતા રહે, એકદમ લાઈનમાં. ના, થોડાક આગળ આવો એટલે તમારા ચહેરા ઉપર અનનેસેસરી પ્રોજેક્શન ના પડે. હવે શ્રોતાઓ, તમારી સામે આ 10 માનવો છે. આમ તો પૃથ્વી પર કોઈ બીજા જેવું નથી, પણ હું તમને માણસોમાં ટેસ્ટ કેવી રીતે પડે, જલસો કેવી રીતે પડે એ શીખવાડું. આ તો શરીર લક્ષી જ છે, શરીર લક્ષી જ છે. તમારે ત્યાંથી યશથી શરૂ કરી પ્રાંશુ સુધી બધાને ખાલી નાક જુઓ, ખાલી નાક જુઓ. કેપ્સિકમ, સિંદુરિયા, વઢવાણી, ગોલર, કોથમીર સાથે મફત આવે તેવા, ખાસ લેવા પડે તેવા, ચીમળી ગયેલા કેપ્સિકમ, આખો ઉંદરડો ભૂસી જાય એટલી ડાયામીટર વાળા. બધાને પોતાના નાક વિશે એકદમ સભાન થઈ ગઈ. કેટલાક ના સીધા કાણા, કેટલાક ના આમ કાણા, કેટલાક ના ત્રાસા કાણા. આપણે આ લોકો તાળીઓથી વધારી લઈએ. જો જરા જો, જો જરા જો, જો ને કેટલા સુંદર નાક તેને જો. હવે નાક અદિતિ આટલા સુંદર છે તોય એને વધારે સુંદર કરવા લોકો મોય કાણા પાડે છે અને ઉપર એક નંગ મૂકે છે કે જો મારું નાક તો પૃથ્વીનું બેસ્ટ નાક છે, એટલે તમારું ધ્યાન અહીંયા ખેંચો એટલે અહીંયા આગળ એક નંગ ફિટ કરે. કોક નંગમાં હીરો બી જડાવે છે, પાછા હીરો સદસે કે નહીં એના માટે ટેમ્પરરી પહેલા હીરો આપે કે પહેલા પહેરીને જુઓ સદે ઠીક છે, નહીં તો પાછો આપજો. બે આઈટમો ક્લાસ થી બહાર ગઈ. મોજ પડે છે, એક પણ જોક કીધા વગર મોજ પડે છે, ખાલી જોવાની મોજ પડે છે. તો હવે દુનિયાનું શ્રેષ્ઠતમ નાક તમારે જોવું છે. હમણાં રિસેસ પડે એટલે અરીસાની સામે ઉભા રહેજો, એટલે દુનિયાનું શ્રેષ્ઠ નાક તમને જોવા મળે. આઈટમ આવી ગઈ પાછી. ઓકે મિત્રો, ચહેરાની વાત કરી, નાકની વાત કરી. મેં તમને એવું કહ્યું કે માણસો દરેક અલગ અલગ છે. હવે માણસો દરેક અલગ અલગ છે, પણ આપણે તો શરીર પર ધ્યાન નથી, એ તો નીચેની 5 ક્રિયાઓમાં એટલે કે 4.5 ક્રિયાઓમાં જોઈ લીધું. હવે આપણું ધ્યાન સાક્ષાત્કાર ઉપર છે. તો દરેકે દરેક જીવન બીજા જીવન સાથે એક મૌલિક સંબંધ ધરાવે છે અને દરેકે દરેક મૂલ્યોનો સાક્ષાત્કાર છે. તો પૃથ્વી ઉપર દરેક માનવ એની જે મૌલિકતા છે એનો સાક્ષાત્કાર, બે માનવ વચ્ચેના સંબંધોની જે મૌલિકતા છે એનો સાક્ષાત્કાર. એક પતંગી ઉડે છે તો અસ્તિત્વ કે સુંદર વ્યવસ્થા છે, એમાં આટલી સુંદર એની પાંખોની ડિઝાઇન છે, આ એની મૌલિકતા છે. પતંગિયા અને ફૂદા વચ્ચે શું ડિફરન્સ કોઈ ખબર હોય કહો? ફૂદુ અને પતંગિયા, મોથ અને બટરફ્લાય. યસ મને, પતંગિયા બેસે તો પાંખ બંધ કરીને બેસે, ફૂદુ છે તે પાંખ પ્રસારીને બેસે અને પતંગિયું બંધ કરીને બેસે. પટપટાવે તો બે દેખાવમાં લગભગ સરખા જેવા હોય, રાઈટ?
મોથનું જો કે બોડી વધારે જાડું મોટું હોય છે પણ આ નાનકડો ડિફરન્સ આ એની મૌલિકતા ભેંસનું ભેંસત્વ એ એની મૌલિકતા ગાયનું ગાયત્વ એ એની મૌલિકતા પદાર્થ જે છે એનું જે તે તો એ એની મૌલિકતા માનવની મૌલિકતા માનવત્વ જો માનવની મૌલિકતા માનવની જેમ આચરણ કરે તો આ એની મૌલિકતા તો પ્રત્યેક માનવના માનવીય આચરણમાં જે મૂલ્ય અભિવ્યક્ત થઈ રહ્યા છે એનો સાક્ષાત્કાર હવે આપણને એમ થાય કે એ ક્રિયા થઈ રહી છે અને તમે કહો છો કે દેખાતી નથી તો શું મુદ્દો છે કહો આ જે છે આટલી હાઈલાઇટ કરેલી આ બધી શરીર આધારિત ક્રિયાઓ છે આની ઉપર તો આપણી જાગૃતિ છે જ તો જ્યારે હું જાગવાનું કહું છું ત્યારે શું જાગવાનું છે આ જાગવાનું છે કે આ ક્રિયા થઈ રહી છે એની ઉપર મારું ધ્યાન છે કે થઈ તો રહી છે સાક્ષાત્કાર તો થઈ રહ્યો છે પણ હોશ નથી એટલે આપણે એની ઉપર વધારે ધ્યાન આપતા નથી એટલે ગૌણ બની જાય છે જ્યારે જ્યારે આપણે દિલ દ્રવી ઉઠે છે કોઈકના દુઃખને જોઈને ત્યારે આપણને મૂલ્યોનો સાક્ષાત્કાર થયો હોય છે પછી આપણે એની ઉપર ફોકસ કરતા નથી એટલે એક ક્ષણિક ઘટના થઈને રહી જાય છે આપણી જિંદગીમાં પરિવર્તન આવતું નથી તો સાક્ષાત્કાર મૂલ્યોનો થાય છે મિત્રો એના માટે એક બીજું નામ પણ છે જેનું નામ છે ચિંતન અત્યારે ટેમ્પરરી શબ્દ લખું છું પછી એનું વધારે મન સમજાવીશ પછી બીજી ક્રિયા છે એનું નામ છે બોધ બોધપૂર્વક સંકલ્પ થાય છે બોધપૂર્વક સંકલ્પ હવે કેના જેવું છે આસ્વાદનપૂર્વક ચયન જેવું જ છે આ સ્વાદ લઈએ છે એ પ્રકારે પસંદગી કરીએ છે તો જેવો બોધ થાય છે તદનરૂપ સંકલ્પ કરીએ છે જેમ કે તમને મારી કવિતામાં સૌંદર્યનો બોધ થયો તો તમે એવો સંકલ્પ કરો છો કે હવે તો હું કવિતા શીખીશ પણ જો શરીર લક્ષી હોય તો એ આસ્વાદનપૂર્વક ચયન કહેવાય અસ્તિત્વ લક્ષી હોય તો બોધપૂર્વક સંકલ્પ કહેવાય કઈ રીતે ડિફરન્સ છે કહું એક પતંગિયાને કલ્પના કરો પતંગિયાને ઉડતા કલ્પના કરો એનું ઉડ્ડયન એની પાંખોની અંદરની પ્રિન્ટ એ જોઈને તમને અસ્તિત્વની અદ્ભુત વ્યવસ્થાનો ખ્યાલ આવે છે એને કહેવાય બોધ દેખાય નહીં પતંગિયું ઉડે ફૂલોનો રસ ચૂસે માખી ઉડે ફૂલોનો રસ ચૂસે મધપુડામાં મધ તૈયાર થાય આ બધું દેખાય પણ આ એક અદ્ભુત વ્યવસ્થા છે એ આંખથી દેખાય નહીં મિત્રો જેટલી ક્રિયાઓ હવે બતાડું છું એ બધી દ્રષ્ટિગોચર નથી જ્ઞાન ગોચર છે બતાડી ના શકાય સમજાવી શકાય અને સમજી શકાય કેટલા લોકોએ પક્ષીઓની જે ફિલ્મ જોઈ તો પોતે વૈયા ક્યારેક જોયા છે એનો ખ્યાલ આવ્યો વૈયા નામના પક્ષીઓ આવે છે આપણે ત્યાં રાઈટ કેટલાકનું ધ્યાન દો ફાઈન અચ્છા કેટલા લોકોએ પેલું પક્ષી જોયું છે દિવાળીની આજુબાજુ જે પૂંછડીયામાં મામા મલાવ્યા કરતું હોય દિવાળી ઘોડો કે છે એને સફેદ અને બ્લેક પટ્ટી હોય નથી જોયું ઓકે કંઈ વાંધો નહીં કેટલા લોકોએ પોપટ જોયા છે ગુડ પોપટને મરચું ખાતા કે કેરી ખાતા કે આવા ચિત્રો પણ જોયા હશે પણ પોપટ બીજા પક્ષી કરતા અલગ રંગ ધરાવે છે અને પોપટ એક સમગ્ર વ્યવસ્થાનો ભાગ છે એનો બોધ થાય પોપટને મરાય ખરું બોધપૂર્વક સંકલ્પ તમારા આંગણામાં લીમડાનું ઝાડ છે પોપટ એની અંદર આવન જાવન કરે છે બખોલની અંદરથી એક બચ્ચું નીચે પડી ગયું શું કરશો તમે બેટા કેટલા લોકો પોપટનું બચ્ચું પડી ગયું હશે તો બખોલમાં પાછું મૂકશે ગુડ હવે જો શરીરલક્ષી બધા બેસો શરીરલક્ષી જે હશે ને એ પોપટનું બચ્ચું બખોલમાં નહીં મોઢામાં મૂકશે જે ખાવાવાળા છે એને માટે એક ઓપોર્ચ્યુનિટી મળી ગઈ ઘણા બધું ખાતા હોય છે ઓકે અથવા આપણે કેટલા ટકા સંવેદનહીન સંવેદનશીલ વ્યક્તિ છે એ પોપટનું બચ્ચું પાછું મૂકશે પણ એમ વિચાર આવે કે આ ના પડ્યું હોત તો સારું અથવા એવું તે કેવું આપણે ડાળીઓ બેફામ રીતે કાપી કે બખોલ એને એવી બનાવવી પડી કે પડી જાય કુદરતી રીતે તો એમ થાય નહીં તો કોઈ પોપટ ઉછરે જ નહીં તો એને બોધ થયો કહેવાય એક કવિએ સુંદર મજાની કવિતા લખી છે આકાશમાંથી પીંછું પડતા જોયું
કે જે પીછું પડતું જોયું અને આકાશ કોતરાઈ જતા જોયું. આમ તો શું કોતરાય, એ કોતરકામ થોડું થાય છે, પણ જે કણ એની મુવમેન્ટ થઈ આકાશ કોતરાઈ જતા જોયું. ઉપર જુઓ, આ બધા ઢાળિયા જુઓ, આ બધા ઢાળિયા સેના માટે હશે? લખવા માટે. તો છે તો લાકડાનું ટેબલ, પણ આપણી અંદર આ એક શિક્ષણ માટેની વ્યવસ્થાનું એક અગત્યનું ઉપકરણ અથવા તો સાધન છે. આવો ખ્યાલ આવે છે, એને બોધ કહેવાય. હવે આ એક નાનકડા રૂમની વાત થઈ, આવું સમગ્ર અસ્તિત્વ, અસંખ્ય પૃથ્વીઓ, સૂર્યો, તારા, ચંદ્ર, એની અંદર જે પણ બધી અવસ્થાઓ છે, એ વ્યવસ્થાઓમાં સજેલી છે, એનો બોધ થાય તો વ્યવસ્થાઓ ડિસ્ટર્બ નહીં કરવું એવો સંકલ્પ થાય કે ના થાય? તો આપણા બધા સંકલ્પ બોધપૂર્વક થાય. ખ્યાલ આવે છે? બોધપૂર્વક સંકલ્પ. હવે છેલ્લી ક્રિયા, અનુભવ પૂર્વક પ્રમાણ. અનુભવ પૂર્વક પ્રમાણ એટલે શું? આપણે અત્યાર સુધી સેન્સરી એક્સપિરિયન્સને અનુભવ કહેતા આવ્યા. સેન્સિસથી જે થાય, ગરમ લાગે, એકદમ ઠંડાનો અનુભવ થયો, એકદમ ગરમ લાગ્યું, આવું કહીએ છે ને, એ અનુભવ નથી. આપણે અહીંયા ટેમ્પરરી, એના માટે શબ્દ વાપરીએ અનુભૂતિ, એટલે લોચો ન પડે. સેન્સિસના સન્નિકર્ષથી જે સંવેદના થાય છે એને અનુભૂતિ કહીએ. સેન્સિસનું કોઈ કનેક્શન નથી, અને જે અંદર થાય છે જેનાથી બીજી કોઈ રીતે જીવી શકાશે નહીં, પોતાની જિંદગીથી એનું પ્રમાણ આપવું જ પડશે, એવી જે સ્થિતિ છે, એ જે ક્રિયા છે, એનું નામ અનુભવ ક્રિયા. અનુભવ પૂર્વક પ્રમાણ, જે અનુભવ થશે એનું પ્રમાણ મળશે. તો હવે અસ્તિત્વ સહજ અવસ્થાઓ બતાડું છું જે સતત પ્રમાણિત થઈ રહી છે. પદાર્થ પોતે પડેલો જ રહે છે, જાતે ખસતો નથી, એ ડિસઇન્ટિગ્રેટ થાય છે, એ એનું હોવાનું પ્રમાણ છે. વનસ્પતિ ધીમે ધીમે વધતી જ જાય છે, એ એનું હોવાનું પ્રમાણ છે, પુષ્ટિ, એનો ધર્મ એ અભિવ્યક્ત કરી રહી છે. જીવ છે એ સતત જીવવાની આશા બતાવે છે, એ એનું હોવાનું પ્રમાણ છે. માનવ સુખપૂર્વક જીવવાની આશા ક્યાં અભિવ્યક્ત થાય? સુખપૂર્વક આપણે તે જીવી રહ્યા છે ખરા? નિરંતર સુખ છે ખરું? અત્યારે થઈ રહ્યું છે, અત્યારે તો કેટલું બધું પ્રદૂષણ, કેટલું બધું કપાણ, કેટલું બધું નોનસેન્સ થઈ રહ્યું છે, હજી આપણે માનવ છીએ એનું પ્રમાણ આપી શક્યા નથી. એક છૂટમૂટકું કંઈ કર્યું હોય, પણ આખી માનવજાત માટે હજી થયું નથી. તો કેવી રીતે અનુભવ થશે? અનુભવની ક્રિયા તરફ ક્યારે હોશ જશે? આખું અસ્તિત્વમાં અદ્ભુત વ્યવસ્થાની સજાવટ છે, એનો કોઈ સજાવટનો આધાર છે, એનો કોઈક નિયમ છે, એનો અનુભવ થાય ત્યાર પછી પ્રમાણ થાય. તો અનુભવ પૂર્વક પ્રમાણ છે. મિત્રો, જાગવાનું શું છે? પાંચેય ક્રિયાઓ તરફ પહેલા, એટલે કે આ 4.5 ક્રિયા જે છે એને પહેલા હોશમાં જોવાની છે. કશું જ બદલવાનું નથી, કશું જ છોડી દેવાનું નથી, ખાલી જે થઈ રહ્યું છે એને જોવાનું છે. આટલું પહેલા જોવાનું છે. જો જરા જો આટલામાં છે કે મેં મારા પ્રિયમાંથી નિર્ણય લીધો, હિતમાંથી લીધો, કે લાભમાંથી લીધો, કે ન્યાય ધર્મ સત્યમાંથી લીધો. સતત ને સતત મારા ચયનની ઉપર ધ્યાન રાખવાનું. આ 4.5 ક્રિયાઓ બરાબર જોતા થઈ જઈએ એટલે પછી હવે દરેકે દરેક પ્રસંગ વખતે સાક્ષાત્કાર તરફ ધ્યાન જાય. મૂલ્યોનો સાક્ષાત્કાર થયો કે નહીં? અદિતિને જોઈ તો દીકરી જેવો ભાવ થયો કે નહીં? મૂલ્યોનો સાક્ષાત્કાર થાય. આવી રીતે દરેક વસ્તુની મૌલિકતાનો સાક્ષાત્કાર થતા 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 એની થપ્પીઓ લાગે એવું કલ્પના કરો. સમગ્ર બધી જ મૌલિકતાનો સાક્ષાત્કારનું નામ છે બોધ. બોધ થતાની સાથે જ આ બધી જ ક્રિયાઓ થઈ જશે. આ એક જ સાંભળો, દરવાજો ખુલી જશે. કારણ કે બોધની પૂર્ણતા એનું નામ જ અનુભવ છે. તો મિત્રો, આ જેટલું ઉપર દોર્યું, આપણે રંગ બદલીએ થોડો. આ 5.5 ક્રિયા, 5.5 શું કામ? એ તો ખ્યાલ છે ને, તુલન અડધું. આમ તો 5 ક્રિયા છે, તુલનમાં અડધું, આપણે તુલનને થોડું અડધું કરીએ.
वर्दू चाल से एक आइडिया माटे आ न्याय धर्म सत्य अनुकूलन छे अभी जो कलर करियो ने 4:30 ने 5:30 4:30 क्रिया परत्वे तो अपने जागृत छे बाकी नी 5:30 क्रिया परत्वे जागृति थई जाए आनु नाम जागृति उठ जाग मुसाफिर भोर भई अब रैन कहां जो सोवत है जो जागत है वो पावत है जो सोवत है सो खोवत है उठ जाग मुसाफिर भोर भई मुसाफिर केम करू आ शरीर नी अंदर आपड़े आ पृथ्वी पर यात्रा करी रहे छे आ आपड़ी मुसाफरी छे करंटली आ शरीर मां यात्रा थई रही छे भूतकाल मां कोई बीजा शरीरों मां यात्रा करी हशे शक्य छे घोड़ा गधेड़ा गाय पण थया होय छे ये यात्रा करता करता सार्थकता नी खबर पड़ी हशे मित्रों केटला केवा कंसेप्ट छे जे तमारा माटे एकदम नवा प्रस्ताव छे प्रत्येक गर्भनी पसंदगी एने चलावनार जीवन करे छे मस्तिष्कनो पूर्ण विकास थई जाय त्यार पछी जीवन ए ज माता पिता पसंद करे छे ज्यां एनी आगळ जागृति तरफ ની યાત્રા વધારે સરળતાથી થશે એવું એને લાગે છે